દિવાળીના તહેવારમાં લોકો ફરવા ઉપડે અને એ સાથે તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરતા હોય છે. જોકે આ ચોરી અટકાવવા માટે પોલીસે એક સૂચન કર્યું છે, જો એ સૂચન માનવામાં આવે તો શક્ય છે તે ચોરી થતી અટકી જાય. દિવાળીના તહેવારોમાં ચોરી રોકવાનો નવો પ્રયોગ, ચોરી અટકાવવા આવી ગયું છે ડિજિટલ લોક. ફરવાના શોખીન ગુજરાતીઓ દિવાળીની રજાઓમાં અનેક ઠેકાણે ફરવા ઉપડી જશે, પરંતુ એ દરમિયાન તેમને ઘરની ચિંતા પણ રહેતી હોય છે. બંધ ઘરમાં ચોર ન ઘૂસી જાય તેના માટે તાળા તો લગાવાય છે, પરંતુ એની સલામતી બધી વખતે મજબૂત હોતી નથી. એટલે જ હવે આ પર્વના દિવસો દરમિયાન ચોરીને અટકાવવા પોલીસ વિભાગે એક સૂચન કર્યું છે, અને આ સૂચન એટલે ડિજિટલ લોક. હાલમાં જે નવી ટેકનોલોજી જે આવી રહી છે એની અંદર એવા પ્રકારના ડિજિટલ લોકનો પણ ઉપયોગ થાય છે કે જેથી કોઈપણ વ્યક્તિ જ્યારે આવા લોક સાથે ટેમ્પરિંગ કરવાનો કે તોડવાનો પ્રયાસ કરે ત્યારે મકાન માલિકને પણ આની જાણ થતી હોય છે. એવી મોબાઈલ એપ્લિકેશન પણ આવે છે કે જેથી એલાર્મ પણ મળતી હોય છે અને આસપાસમાં સાયરન જેવા અવાજ પણ આવે. જી હા, હવે સમય બદલાવ છે એટલે એની સાથે તાળાઓના પ્રકાર પણ બદલાયા છે. હવે સાદા તાળાને બદલે ડિજિટલ લોક આવી ગયા છે, જેને તોડવું તસ્કરો માટે પણ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. કેમ કે તસ્કરો મકાનના બારણે લાગેલા ડિજિટલ લોકને તોડવાનો પ્રયાસ કરશે તો એ મુશ્કેલ બનશે, કેમ કે બા ડિજિટલ નંબર્સ, અંગૂઠા કે પાસવર્ડ આપવામાં આવ્યા છે, અને જો કોઈ એ સિવાય ખોલવાનો પ્રયાસ કરે તો એલાર્મ કે સાયરન વાગશે, જેથી આસપાસમાં 200 મીટર સુધીના લોકોને તેની જાણ થઈ જશે. તો આમાં એક એલાર્મ સિસ્ટમ આપેલી હોય છે, જે એલાર્મ સિસ્ટમ આપવાથી એલાર્મ વાગે છે, જે આજુબાજુમાં રહેતા હોય રહીશોને એક સાયરનના ટાઈપમાં સંભળાય છે, એટલે આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ હોય તો એને ખ્યાલ આવી જતો હોય છે કે ભાઈ કંઈક અજુગતું થઈ રહ્યું છે. પછી એના સિવાય એક બીજા એક્સ્ટ્રા ફીચર્સ એવા આપેલા છે કે વાઇફાઈથી એટેચ થતા હોય છે. ક્યારેક તમે કદાચ બહાર ગયા હોય કે એવું કંઈ પણ હોય અને તમારા ઘરે કોઈક અચાનક સંબંધી આવી ગયું તો ચાવી તમારી પાસે હોય ને એવા કોઈ પ્રોબ્લેમ થતા હોય તો એવું થતું હોય છે કે ભાઈ હવે એનો કોઈ ઓપ્શન નથી રહ્યું તો તમે એ પાસવર્ડ આપી શકો અને એ પાસવર્ડથી એ લોકો ખોલી શકતા હોય છે. એ પણ ફાયદો હોય છે. પ્લસ એના સિવાય ફિંગર ટચ પણ આવી ગઈ છે. માધુપુરામાં આવેલ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે ડિજિટલ લોકની ડિમાન્ડ વધી છે, તેમાં પણ અલગ અલગ કંપનીના લોક 7,000 થી 20,000 સુધીમાં મળી રહ્યા છે. કઈ રીતે કામ કરે છે આ ડિજિટલ લોક એ પણ જાણી લો. તાળું મારી દીધા પછી ખાલી તમારે એકવાર કાં તો પાસવર્ડ યાદ રાખવાનો હોય છે અને કાં તો પછી ન્યુમેરિક હોય તો પાસવર્ડ યાદ રાખવાનો હોય છે, તો ફિંગર હોય છે તો ફિંગર યાદ રાખવાની હોય છે. આમાં પાસવર્ડ તમે જે પણ સેટ કરો, દાખલા તરીકે અત્યારે બાય ડિફોલ્ટ 1 2 3 4 5 6 નાખેલું છે, હેજ નાખો એટલે આ ખુલી જાય છે, આ ઓપન થઈ ગયું, બરાબર છે. હવે એ જ રીતના કદાચ તમે ફિંગર નાખેલી હોય તો તમે તમારી આંગળી મૂકો એટલે પાસવર્ડ અહીંયા ખુલી જાય છે. એટલે સરાઉન્ડિંગ 200 મીટર 300 મીટર સુધી આ સાયરન સંભળાતી હોય છે, બરોબર છે. એટલે કોઈને તમને તમારો ખ્યાલ આવી જાય કે ભાઈ કંઈક મકાન બંધ છે અને કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પોલીસ પણ આ દિવસો દરમિયાન ચેકિંગ અને પેટ્રોલિંગ કરતી જ હોય છે, પરંતુ તેમ છતાં પોલીસ લોકોને સાવધાની રાખવા આવું કંઈક સૂચન કરે છે. દિવાળીમાં તમે પણ બહાર જવાનો પ્લાન બનાવ્યો હોય તો થોડી સાવચેતી રાખો અને સલામત રહો. દિવાળીના સમયે જે તસ્કરો છે કે ઘરને ટાર્ગેટ ન કરે અને ઘર સુરક્ષિત રહે તે માટે ડિજિટલ લોક છે લોકો લગાવતા હોય છે, અત્યારે હાલ તેની ડિમાન્ડ છે તે પણ વધારે જોવા મળી રહી છે. સાથે જ શહેર પોલીસ દ્વારા પણ એક અપીલ છે તે કરવામાં આવી છે કે ડિજિટલ લોક અથવા તો આવા સુરક્ષિતવાળા ફીચર્સવાળા લોક લગાવવાથી ઘર છે તે પણ સુરક્ષિત રહી શકે છે. ખેડૂત પ્રસન્ન તોષી મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.